વાયરસની બીમારીને લીધે વિશ્વભરમાં વ્યવસાયને માઠી અસર પહોંચી છે। ભારત દેશમાં પણ કોરોના વાયરસની બીમારીને લીધે લોકોના વેપાર ધંધા મુશ્કેલીઓથી ચાલી રહ્યા છે। એવામાં ગુજરાતના સૌરાષ્ટ્રમાં દરિયાઈ વ્યવસાય એટલે માછીમારોનો માછલાનો વ્યવસાય ખૂબ ધીમી ગતિએ ચાલી રહ્યું છે, જેમાં માછલાને એક્સપોર્ટનો વ્યવસાય સંપૂર્ણપણે બંધ થતાં માછીમારોની હાલત કફોડી થઈ ગઈ છે। દરિયાઈ માછલીઓને બહાર વિદેશોમાં એક્સપોર્ટ કરતો વ્યવસાય હાલ સંપૂર્ણપણે બંધ હોવાથી માછીમારોનો વ્યવસાય સંપૂર્ણપણે ઠપ થઈ ગયો છે। અમારા ચેનલે સૌરાષ્ટ્રના જુદા જુદા દરિયાઈ બંદરોની સાથે મુલાકાત કરી, ત્યારે માછીમારોએ અમારા ચેનલ દ્વારા સરકારને શું વિનંતી કરી છે જુઓ આજના અમારા આ વિડીયોમાં। નમસ્તે દર્શક મિત્રો, હું ઝારખંડ આજે આપણે આવ્યા છીએ એક સૌરાષ્ટ્રના એવા ગામમાં જેનું નામ છે દીવ। અને દીવમાં અત્યારે કોરોના વાયરસની મહામારીને લીધે માછીમારોની કફોડી હાલત થઈ ગઈ છે। અત્યારે તેમનું માછીનું ઇમ્પોર્ટ અને એક્સપોર્ટનો બિઝનેસ બહુ જ સ્લો ચાલી રહ્યો છે, અને એને ચાઇનામાં જો માલ પ્રોડક્ટ એમના માછીના જે પ્રોડક્ટ હોય છે જે એક્સપોર્ટ થતા હોય છે, ચાઇનાની માર્કેટ બિલકુલ બંધ થઈ ગઈ છે। માછીમારોની હાલત કફોડી થઈ ગઈ છે, લોકડાઉનના લીધે તેમનું પ્રોપરલી કામ નથી ચાલતું। તો હું સ્પેશિયલી તમારા માટે દર્શક મિત્રો આજે દીવની મુલાકાતે આવી છું, અને અહીં મારી પાસે થોડા આવેલા છે માછીમારો જે સ્પેશિયલ અહીંયા દીવમાં એક્સપોર્ટ અને ઇમ્પોર્ટનો બિઝનેસ કરે છે। ચાલો આપણે આજે એમની મુલાકાત કરીએ। સર, તમારું નામ? મારું નામ જીવનભાઈ બારિયા છે। હું દીવ જિલ્લા ફિશરમેન બોટ એસોસિએશનના માજી સેક્રેટરી છું। ઓકે, હાલની અંદર સમગ્ર વિશ્વની અંદર કોરોના મહામારીના કારણે અત્યારે માછીમારોની ફિશિંગ ઉપર એક મોટી આફત આવી ગઈ છે। કારણ કે સૌરાષ્ટ્ર ગુજરાત અને ઇન્ડિયામાંથી જે ફિશની એક્સપોર્ટ થાય છે એ ચાઇના થાય છે, અને આ એક્સપોર્ટ અત્યારે ચાઇના ગવર્મેન્ટે બંધ કરેલી છે, અને જે જે એક્સપોર્ટ ફિશ થયેલી છે તેના કન્ટેનરોને અહીંયા સલવાઈ ગયા છે, જ્યાંથી પૈસા પણ અહીંયા મળતા નથી। એટલે એક્સપોર્ટર કંપનીઓ અને ફિશરમેનો અત્યારે આર્થિક રીતે બહુ મુસીબતમાં આવી ગયા છે, અને આ ધંધો કેમ ચલાવવો અને તેમના પરિવારનું કેમ ભરણ પોષણ કરવું એ બહુ મુશ્કેલીની વાત છે। થોડા સમય પહેલાં વેરાવળ મુકામે એક્સપોર્ટરો સાથે માછીમાર ગ્રુપની મિટિંગ થયેલી, તેમાં એ લોકોએ પણ કીધેલું કે અમારા પૈસા ચાઇનામાં સલવાઈ ગયા છે, 1000 થી 1500 કન્ટેનરો વિદેશના વિવિધ બંદરો ઉપર સલવાઈ ગયા છે, ત્યાંનું વેચાણ નથી થયું અને ત્યાંથી માછીમારોને પૈસા નથી મળ્યા। આના માટે કરીને અત્યારે જ માછીમારોનો એક પ્રતિનિધિ ગુજરાતના સંસદ સભ્યોને પણ મળેલું, અને એઓને પણ જાણ કરવામાં આવી કે તમે પણ દિલ્હી જઈ અને વિદેશ મંત્રાલય, નાણાં મંત્રાલય અને ફૂડ મિનિસ્ટ્રીને જાણ કરો, જેથી કરીને માછીમારોને કાં તો કોઈ આર્થિક પેકેજ આપો જેથી કરીને એ લોકોના ધંધા રોજગાર ચાલુ રહે। સાથે સાથે એક્સપોર્ટરોનું એમ કહેવાનું છે કે ભારત સરકાર પાસે અમારા 200 કરોડ રૂપિયા સબસિડીના પેટે સલવાઈ ગયા છે, જો એ ભારત સરકાર અમને 200 કરોડ રૂપિયા સબસિડી પેટે આપે તો પણ અમે આ ધંધાની અંદર ધીરે ધીરે માછીમારોને હેલ્પ અને મદદ કરી શકીએ। છેલ્લા વર્ષની અંદર, ગયા વર્ષની અંદર પણ ઘણા વાવાઝોડાના કારણે માછીમારોને આર્થિક પરિસ્થિતિ ખરાબ હતી, અને ગયા માર્ચથી આ કોરોના મહામારીના રોગના કારણે ઘણા લોકડાઉન આવી ગયા, જેમાં પણ 6 મહિના સુધી માછીમારીનો ધંધો બંધ હતો, અને હાલની અંદર પણ માછીમારોનો ધંધો એકદમ નબળો ચાલે છે, અને જે ફિશ આવે છે એ એક્સપોર્ટ થતી નથી, અને આર્થિક રીતે માછીમાર અત્યારે ખૂબ મુશ્કેલીમાં સપડાયેલો છે।